નમસ્તે દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરી નજર આજના મુખ્ય સમાચારો પર. સુરતના યુવકના ફેફસા 1293 કિલોમીટર દૂર બેંગલુરુમાં 195 મિનિટમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતાઓ પર ફરી હુમલો, ગાડીઓ પર થયો પથ્થરમારો. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા એજ્યુકેશન કેરિયર ફેર યોજાશે. અમદાવાદ વન મોલ ખાતે મેક્સ લિટલ આઇકનના ઓડિશન યોજાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુરતના યુવકના ફેફસા બેંગલુરુમાં 195 મિનિટમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયા. અડાજણ વિસ્તારમાં રહેતા વ્રજેશ નવીન ચંદ્ર શાહને 12મી મેના રોજ ખેંચ આવ્યા બાલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં પરિવારે વ્રજેશના અંગોનું દાન કરવાનો નિર્ણય કરેલો હતો. સુરત જ નહીં, ગુજરાતમાં પ્રથમ વખત ફેફસાનું દાન કરવામાં આવ્યું હતું. વ્રજેશના ફેફસા સુરતથી બેંગલુરુનું 1293 કિલોમીટરનું અંતર 195 મિનિટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું, જ્યારે હૃદય 90 મિનિટમાં મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. વ્રજેશના અંગોથી 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીના નેતાઓ પર થયો ફરી હુમલો, ગાડીઓ ઉપર થયો પથ્થરમારો. પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત બીજેપીના નેતાઓના કાફલા પર પથ્થરમારો થયો છે. દમદમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાંથી પરત ફરી રહેલા દમદમ લોકસભા વિસ્તારના બીજેપી ઉમેદવાર સમીક ભટ્ટાચાર્ય અને પાર્ટી નેતા મુકુલ રોયની ગાડી પર નાગર બજાર ચૂંટણી વિસ્તારની નજીક અમુક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જો કે જે સમયે ગાડી ઉપર હુમલો થયો ત્યારે અંદર કોઈ જ હતું નહીં. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા 3 દિવસનો એજ્યુકેશન ફેર યોજાશે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને સાંચી એક્ઝિબિશન દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અનોખો 3 દિવસનો ઇન્ટરનેશનલ એજ્યુકેશન કેરિયર ફેર યોજવામાં આવશે. ઇન્ટરનેશનલ એજ્યુકેશન કેરિયર ફેરની અનાઉન્સમેન્ટ નિમિત્તે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના એડવાઇઝર હેમાંગ રાવલ, પ્રમુખ સુહાગ પંચાલ, ચેરપર્સન વિજય મારુ, કેલોરેક્સ ટીચર યુનિવર્સિટીના સની પટેલ, ગણપત યુનિવર્સિટીના ડોક્ટર રાજન પુરોહિત તેમજ ચારુસેટ યુનિવર્સિટી સાથે જોડાયેલા મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ કેરિયર ફેર 2 ભાગમાં થશે. એક ભાગમાં દરરોજ સેમિનાર અને બીજા ભાગમાં યુનિવર્સિટીના સ્ટોલ જોવા મળશે. હું સુહાગ પંચાલ, મેમરી એન્ડ મોટિવેશનલ કોચ છું અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં પ્રેસિડેન્ટ છું. આ ફેરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક વિદ્યાર્થી સફળ થવા માંગે છે અને સફળ થવા માટે ખૂબ જ જરૂરી છે યોગ્ય કેરિયરની પસંદગી. કારણ કે એટલીસ્ટ 33 યર્સ એ પોતાના પ્રોફેશનમાં કાર્ય કરે છે, તો કેરિયર પસંદ કરવા માટે 2 વખત ચાન્સ મળે છે. પહેલો ચાન્સ મળે છે ધોરણ 10 પછી અને બીજો ચાન્સ મળે છે ધોરણ 12 પછી. આ વખતે વિદ્યાર્થીઓ પાસે એટલું નોલેજ નથી હોતું, તો આજે સાંજી એક્ઝિબિશન, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ, કેલોરેક્સ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, ચારુસેટ યુનિવર્સિટી, આ બધાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન યોગ્ય સમયે મળે અને એ યોગ્ય કેરિયરમાં જઈ અને પોતાનું જે જીવન છે એને ખૂબ જ સુંદર બનાવી શકે. આ હેતુસર આ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ હેમંત રાવલ છે અને હું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના એડવાઇઝર તરીકે માનક સેવાઓ આપું છું. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને સાંજી એક્ઝિબિશન દ્વારા 18-19 મેના રોજ એક એજ્યુકેશન ફેરનું ગુજરાતમાં સૌ પ્રથમ વાર એ રીતે આયોજન કરવામાં આવેલું છે કે જેની અંદર સતત 3 દિવસ વિદ્યાર્થીઓને પોતાની કેરિયર પસંદગી કરવા માટે થઈને એમના કેરિયરને લગતા ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. જેટલી જગ્યામાં એજ્યુકેશન ફેર છે એટલી જ જગ્યાની અંદર એ કેરિયર સેમિનાર માટે નીચ વ્યવસ્થા અલગથી કરવામાં આવેલી છે. એજ્યુકેશન ફેરની અંદર અલગ અલગ સંસ્થાઓ, કેલેરોક્સ ટીચર્સ યુનિવર્સિટી, ચારુસેટ યુનિવર્સિટી, ઇન્દ્રશીલ યુનિવર્સિટી વગેરે, ગણપત યુનિવર્સિટી, કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન જેવી અનેક સંસ્થાઓ પાર્ટિસિપેટ ભાગ લઈ રહી છે. તેઓ વિદ્યાર્થીઓને 1-on-1 ફ્રી કાઉન્સિલિંગ સતત 3 દિવસ સુધી આપશે. અને ખાસ કરીને જે વાલીઓને મૂંઝવતો પ્રશ્ન છે કે જેની અંદર ધોરણ 12 પછી પોતાના દીકરા કે દીકરીને કઈ કેરિયરની પસંદગી કરવી, તે અહીંયા સાયન્ટિફિક મેથડ દ્વારા એટલે કે સ્વોટ એનાલિસિસ દ્વારા વિદ્યાર્થીઓનો એનાલિસિસ કરવામાં આવશે, જેની અંદર વિદ્યાર્થીની S એટલે કે સ્ટ્રેન્થ, W એટલે કે વીકનેસ નબળાઈ,
ઓ એટલે ઓપોર્ચ્યુનિટી તકો અને ટી એટલે થ્રેટ્સ ભયસ્થાન. આ ચારે ચાર વસ્તુ વિદ્યાર્થીઓ જોડેથી પૂછપરછ કરીને અને ત્યારબાદ એમને એક સારી ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવશે. અમદાવાદ વન મોલ ખાતે મેક્સ લિટલ આઇકનના ઓડિશન્સ યોજાયા. કહેવાય છે કે દરેક બાળક વિશેષ હોય છે, તેનામાં કોઈ ની કોઈ ખૂબી રહેલી હોય છે. બાળકોની આવી જ પ્રતિભાને બહાર લાવવા અને દરેક બાળક એક સુપર હીરો છે એ સિદ્ધ કરવા માટે મેક્સ લિટલ આઇકન એક તક આપે છે, જેમાં એક આનંદથી ભરપૂર એવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ફેશન વોક, ડાન્સિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં સામેલ થઈને પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ કોન્ટેસ્ટમાં 2-10 વર્ષની વયના બાળકોએ ભાગ લીધો હતો. હવે કરી નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રીતે શાહ ફરી મળીશ આવતીકાલે આ જ સમયે ફક્ત મેજર ન્યૂઝ પર. આભાર.